नमस्कार दर्शक मित्रों, आपणी संस्कृति आपणी ओळख डीडी गिरनारना हरता फरता कार्यक्रममां आप सौनुं हार्दिक स्वागत छे। भारतनी नौ भाषाना 7.5 लाख पुस्तकों, 22,000 થી વધુ વાચક સભ્યો, વર્ષના 364 દિવસ સવારે 7 થી રાત્રિના 11 વાગ્યા સુધી રોજના 1200 થી 1300 મુલાકાતીઓથી ધમધમતું પુસ્તકાલય એટલે માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય, એમજે લાઇબ્રેરી। જેમ કેલ્ક્યુલેટર હોવા છતાં મેથ્સના ટીચરની જરૂર પડે છે, એમ ઇન્ટરનેટ હોવા છતાં લાઇબ્રેરિયનની જરૂર તો પડે જ છે। આપણી સાથે છે એમજે લાઇબ્રેરીના લાઇબ્રેરિયન ડૉક્ટર બિપિનભાઈ મોદી। બિપિનભાઈ, એમજે લાઇબ્રેરીની સ્થાપના અને ઇતિહાસ વિશે થોડી વાત કરશો। હા, 21 સપ્ટેમ્બર 1933 રોજ સવારે 10:30 કલાકે પૂજ્ય મહાત્મા ગાંધીજીના વરદ હસ્તે આ પુસ્તકાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું અને 15 એપ્રિલ 1938 રોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના વરદ હસ્તે જાહેર જનતા માટે તે ખુલ્લું મૂકવામાં આવેલું। બિપિનભાઈ, આ પુસ્તકાલયનું નામ માણેકલાલ જેઠાભાઈ કેવી રીતે પડ્યું? ₹55,000 ની સખાવત શેઠ શ્રી રચિકલાલ તરફથી તેમના પિતાની સ્મૃતિમાં કરવામાં આવી। તેમના પિતાનું નામ માણેકલાલ જેઠાભાઈ હતું એટલે તેના નામ પરથી શેઠ શ્રી માણેકલાલ જેઠાલય પુસ્તકાલય એવું નામ પાડવામાં આવ્યું। આજે તે માજીના હુલામણા નામથી પ્રચલિત છે। આ માજી પુસ્તકાલયની સ્થાપના પાછળનો ઉદ્દેશ્ય શું હતો? પૂજ્ય મહાત્મા ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની અંદર તેમજ સાબરમતી આશ્રમની અંદર જે પુસ્તકો સચવાયેલા હતા તે પુસ્તકો આ નગરના લોકો ઉપયોગ કરી શકે તેના લાભાર્થે પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવેલ છે। માજી પુસ્તકાલયનું ઐતિહાસિક મહત્વ શું છે? ઐતિહાસિક મહત્વની વાત કરું તો એની સ્થાપના તેમજ ખાતમુહૂર્તની અંદર પૂજ્ય મહાત્મા ગાંધી તેમજ સરદાર પટેલના વિચારોનું બીજનું વાવેતર થયેલું છે। બીજું, આ પુસ્તકાલય સાર્વજનિક હોવાના કારણે ગુજરાતની અંદર સૌથી મોટું પુસ્તકાલય છે। તેની અંદર 7,51,000 કરતાં વધુ પુસ્તકોનો સમાવેશ થયેલ છે। ઐતિહાસિક રીતે જોઈએ તો જયપુરી સ્થાપત્ય ધરાવતું આ પુસ્તકાલય, તેની અંદર પૂજ્ય મહાત્મા ગાંધીજીને જે માનપત્રો આપવામાં આવેલ તે ઓરિજિનલ માનપત્રો આ પુસ્તકાલયમાં સંગ્રહાયેલ છે। લગભગ 10,000 કરતાં વધુ પુસ્તકો પૂજ્ય મહાત્મા ગાંધી દ્વારા વાંચેલા અથવા તો તેમના દ્વારા સંગ્રહિત થયેલા તે પુસ્તકોનું હાલમાં ડિજિટાઇઝેશન કરવામાં આવી રહેલ છે। ગાંધી આશ્રમ દ્વારા તેમજ કેન્દ્ર સરકાર દ્વારા જે વિનામૂલ્યે કરી આપવામાં આવનાર છે અને 350 થી વધુ પુસ્તકોનું હાલમાં ડિજિટાઇઝેશન થઈ ગયેલ છે। જે પુસ્તકો વાંચી નથી શકતા વાંચકો મેળવીને તે પુસ્તકો ઓનલાઈન સરળતાથી વાંચી શકે તે મારો ઉદ્દેશ છે। એટલે એમજે લાઇબ્રેરી પાસે ઐતિહાસિક અમૂલ્ય વારસો સંગ્રહાયેલો છે અને ઇન્ટરનેટ દ્વારા વાચકો એનો વિનામૂલ્યે ઉપયોગ પણ કરી શકે છે। આપનો ખૂબ ખૂબ આભાર બિપિનભાઈ। આપણી સાથે છે એમજે લાઇબ્રેરીના વિદ્વાન બોર્ડ મેમ્બર ડોક્ટર હેમંતભાઈ ભટ્ટ। હેમંતભાઈ, તમે જણાવશો કે એમજે લાઇબ્રેરીની વિશિષ્ટ બીજી કઈ સેવાઓ છે? એમજે લાઇબ્રેરીની જે વિશિષ્ટ સેવાઓ છે એમાંની એક જે અગત્યની સેવા છે એ ફરતું પુસ્તકાલય છે। આપણે અમદાવાદ શહેરના જુદા જુદા વોર્ડમાં બાળકો માટે 2 અને મહિલાઓ માટે 1 એવું ફરતું પુસ્તકાલય રાખેલ છે કે જે નિશ્ચિત સમય મર્યાદામાં પ્રત્યેક વોર્ડમાં નિશ્ચિત સ્થાને એ ફરતું પુસ્તકાલય પહોંચે છે કે જ્યાં જે તે વિસ્તારના બાળકો, જે તે વિસ્તારની મહિલાઓ જે એમજે લાઇબ્રેરી સુધી પહોંચી શકતા નથી તેમને ત્યાં તેમના જ વિસ્તારમાં સ્થાનિક જગ્યાએ આ પુસ્તકો વાંચવાનો લાભ મળી રહે છે। કદાચ આખા એ દેશમાં એમજે લાઇબ્રેરી એકમાત્ર એવી લાઇબ્રેરી છે કે જે આ ફરતા પુસ્તકાલયની સેવાઓ પૂરી પાડે છે। અને બીજી અગત્યની સેવા એ છે કે આપણે જે વિદ્વાન સર્વત્ર પૂજે તેમ કહીએ છીએ કે ચર્મચક્ષુ ધરાવતા તો પ્રત્યેક માનવી માટે હંમેશા પુસ્તકાલયની સેવાઓ ઉપલબ્ધ હોય છે, પરંતુ જે દિવ્યાંગ બાળકો છે,
દિવ્યચક્ષુ ધરાવતા બાળકો છે, પ્રજ્ઞાચક્ષુ બાળકો છે, તેમને માટે પણ લાગણીથી પ્રેરાઈને એમજે લાઇબ્રેરીએ આખો એક પ્રજ્ઞાચક્ષુ વિભાગ 23 માર્ચ 2013 પંડિત સુખલાલજી પ્રજ્ઞાચક્ષુ વિભાગ એમજે લાઇબ્રેરીમાં શરૂ કર્યો છે. અને મને કહેતા એ વાતનો આનંદ છે કે લગભગ 2700 કરતાં પણ વધુ એવી લોકભોગ્ય સાહિત્યની સીડી તૈયાર કરીને આપણે ધ્વનિમુદ્રિત કરીને આ પ્રજ્ઞાચક્ષુ બાળકો અહીંયા વાતાનુકૂલિત વાતાવરણમાં એરકન્ડિશન્ડ રૂમમાં બેસીને આ સીડી સાંભળી શકે એવી સુંદર વ્યવસ્થા આપણે એમજે લાઇબ્રેરીમાં ઊભી કરી છે. સાહેબ, આ તો સુંદરની એક ઉમદા વ્યવસ્થા છે અને ખૂબ જ રેર કહી શકાય એવી વ્યવસ્થા છે. તો સાહેબ, આધુનિક ટેકનોલોજી સાથે એમજે લાઇબ્રેરી કેવી રીતે તાલમેલ આવે છે? 21મી સદીમાં જમાનો ડિજિટાઇઝેશનનો છે, જમાનો ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો છે, અને આપણે એમજે લાઇબ્રેરીએ પણ સમયની સાથે કદમ મિલાવ્યા છે. આપણે ત્યાંના બધા જ પુસ્તકોને આપણે ડિજિટાઇઝ કરીને એમજે લાઇબ્રેરીની વેબસાઇટ પર મૂકવાની ખૂબ મોટી ઉમદા ભાવના સાથે તમામ પુસ્તકાલયોનું ડિજિટાઇઝેશન શરૂ કર્યું છે. આપણા જ વાંચકો લાઇબ્રેરી સુધી ન આવવું પડે, ઘેર બેઠા એમજે લાઇબ્રેરીની વેબસાઇટ ખોલીને આ પુસ્તકો વાંચી શકે તેવી વ્યવસ્થા આપણે ઊભી કરી છે. અને આવનારા સમયમાં આપણું એ સ્વપ્ન છે કે એમજે લાઇબ્રેરીના તમામ લોકપ્રિય પુસ્તકોને આપણે વેબસાઇટ પર મૂકી શકીશું, જેથી કરીને એક પણ પુસ્તક વાચકની નજર બહાર પણ ન જાય, સાથે સાથે ઘેર બેઠા એ પુસ્તક વાંચી શકે. એટલે આપણા વાચક મિત્રોને ઘેર બેઠા ગંગાનો પણ લાભ મળી શકે એમ છે. આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. પુસ્તકો તો સમયના વિશાળ સાગરમાં ઊભી કરવામાં આવેલી દીવાદાંડી સમાન છે. શાળા એ તો જ્ઞાનનું સાધન છે, પણ પુસ્તકાલય તો સ્વયં જ્ઞાન છે. આ છે એમજે લાઇબ્રેરીનો હિન્દી અને ઉર્દુ વિભાગ. આપણે મળીએ વસુબેનને. વસુબેન, હિન્દી અને ઉર્દુ વિભાગમાં કયા પ્રકારનું વાંચન સૌથી વધારે થાય છે? હિન્દી અને ઉર્દુ વિભાગમાં ખાસ કરી નવલકથા વંચાય છે, એ સિવાય કાવ્યને હોય, સ્ટોરી રિલેટેડ પુસ્તકો હોય, ઓશોના હોય, એ બધા જ વંચાય છે. તો નવલકથામાં સૌથી વધારે કયા સાહિત્યકારોના પુસ્તકો ઉપડે છે? અચ્છા, પ્રેમચંદજી છે, પછી મહાશ્વેતા દેવી છે, ભગવતી કુમાર શર્મા છે, આ બધા વધારે વંચાય છે. તો આ છે એમજે લાઇબ્રેરીનો ગુજરાતી સાહિત્ય વિભાગ. કામિનાબેન, ગુજરાતી સાહિત્યમાં ખાસ કરીને વાચકોને કયા પ્રકારનું સાહિત્ય ગમે છે? અશ્વિની ભટ્ટ, કાજલ ઓઝા, વૈદ, પ્રિયકાંત પરીખ, પન્નાલાલ પટેલ, હરકિશન મહેતા. અચ્છા, અને તમને શું લાગે છે કે યંગ જનરેશનને પણ ગુજરાતી સાહિત્યમાં એટલો રસ પડે છે? યંગ જનરેશનને ગુજરાતી સાહિત્યમાં રસ પડે છે, પણ મોટાભાગના જે યંગ જનરેશનના વાચકો છે એ કોમ્પિટિટિવ એક્ઝામની બુક્સ માટે વધારે આવે છે. અને ગુજરાતી સાહિત્ય માટેનો એમનો એપ્રોચ કેવો હોય છે? ગુજરાતી સાહિત્ય માટેનો પણ એપ્રોચ એમનો ખૂબ સરસ હોય છે. એ લોકો ઘણો રસ લેતા હોય છે અંદર. એટલે ગુજરાતી સાહિત્યનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે. થેન્ક યુ. ગિરીશભાઈ, આ એમજે લાઇબ્રેરીમાં તમે કેટલા વખતથી આવો છો? પહેલી જ વખત આવ્યો છું. પહેલી જ વખત આવ્યા છો, તો શું કારણથી તમને પ્રેરણા મળી આજે અહીં આવવાની? બહુ મોટું નામ છે અમદાવાદમાં એમજે લાઇબ્રેરીનું, એના માટે એકવાર મુલાકાત લેવી જરૂરી હતી, એના માટે પહેલી જ વખત આવ્યા છું. કેવો રહ્યો તમારો આ પહેલો અનુભવ? સરસ રહ્યો. ફરી આવશો અહીંયા? ચોક્કસ આવીશ. ગૌતમભાઈ, એમજે લાઇબ્રેરીમાં તમે કેટલા વર્ષથી આવો છો? લગભગ 15 વર્ષ નહોતો ત્યારથી. ઓહો, એટલે ઘણા વર્ષોથી આવો છો. તો અહીંયા તમને ખાસ કરીને કયા પ્રકારનું વાંચન વધારે આકર્ષે છે? મને ફિલોસોફી, જે વિચારમાં મુક્તિ આપી શકે ને એવી ફિલોસોફીમાં મને બહુ રસ છે, અને એવી ફિલોસોફી જે કૃષ્ણમૂર્તિની અને ઓશોની હોય છે. અને તમે આટલા વર્ષોથી આવો છો, તો તમે કોઈને પ્રેરણા આપી શકે એમજે લાઇબ્રેરીમાં આવવું જોઈએ અને વાંચનની ટેવ પાડવી જોઈએ? ના, આ તો શું કહેવાય કે જે લોકો પુસ્તકો લાઇબ્રેરીમાં આવે છે એ લોકો પુસ્તકો વાંચતા જ હોય છે, અને એમાં શું કહેવાય કે એ લોકોને કંઈ પ્રેરણા મળતી જ હોય છે. વ્યક્તિ આપે છે એ પ્રેરણા, અને પુસ્તકોમાંથી મળતી પ્રેરણા, બંને એક સરખી જ પ્રેરણા હોય છે. પુસ્તકાલય તો જ્ઞાન મંદિર છે, પણ આ જ્ઞાન મંદિર અન્ય મંદિર કરતાં થોડું વિશેષ છે, કારણ કે અહીં ધર્મનો બાંધ નથી, અહીં તો સતત અવિરત વહે છે જ્ઞાનની ગંગા.
આપણી સાથે છે એમજે લાઇબ્રેરીના બોર્ડ મેમ્બર શ્રી મીનાક્ષીબેન દેસાઈ. મીનાક્ષીબેન, સમાજના સંસ્કાર ઘડતરમાં એમજે લાઇબ્રેરીનું શું ખાસ પ્રદાન રહ્યું છે? સંસ્કાર ઘડતર ઘણા બધા ભેગા થઈને કરતા હોય છે, અને સમાજના સંસ્કાર ઘડતરમાં એમજે પુસ્તકાલય પણ કંઈ પાછું પડે એમ નથી. અહીં એક સુંદર વ્યવસ્થા છે, એક આખું તંત્ર ગોઠવાયેલું છે. મેયરથી લઈને એમજે પુસ્તકાલયનો કર્મચારી મંડળ સુધીના બધા એમાં જોડાયા છે. અમારી પાસે આખું એક વ્યવસ્થાપક મંડળ છે. મેયર, વ્યવસ્થાપક મંડળ અને અન્ય અધિકારીઓ મળીને અમારા હાઈલી ક્વોલિફાઈડ લાઇબ્રેરિયન અને એમના હાથ નીચે કાર્ય કરતા એમનો જે આખો કર્મચારી ગણ છે એ બધા ભેગા થઈને સુંદર આયોજન કરીને વર્ષ દરમિયાન નક્કી કરેલા કાર્યક્રમો નિશ્ચિત સમયે કરે છે. અમારે ત્યાં એક જે મહિલા અને બાળ કિશોર વિભાગ છે એને માટે અમે એવી વ્યવસ્થા કરેલી છે કે એક જ રૂમમાં એ ગોઠવણી કરી છે, જેથી કરીને માતા અને બાળક બંને જણા સાથે આ પુસ્તકાલયનો લાભ લઈ શકે. મહિલાઓ માટે એમની રસરૂચિના પુસ્તકો વસાવ્યા છે અને એમના સજેશન પ્રમાણેના પુસ્તકો પણ અમે એમને લાવી આપીએ છીએ. બાળ કિશોર વિભાગ માટે લગભગ 70 જણા બાળકો એકસાથે બેસી શકે એવું આયોજન છે. હજી એ બાળ વિભાગને અમે સુંદર રીતે સજાવવાના છીએ અને બાળકો પ્રોજેક્ટ વર્ક કરી શકે એટલા માટે અમે એવી વ્યવસ્થા કરી છે કે પુસ્તકો વાંચે, એમને ગમતા પિક્ચર્સ કે માહિતી એકત્ર કરે, એને અમે અહીં જ ઝેરોક્સ કરી આપ્યા છે અને એ લોકો ભેગા મળીને આખો પ્રોજેક્ટ તૈયાર કરે છે. થેન્ક યુ મીનાક્ષીબેન, તમે અમને ખૂબ જ ઉપયોગી માહિતી આપી, આપનો ખૂબ ખૂબ આભાર. આસપાસ કોઈ મુલાકાત યોગ્ય સ્થળ હોય તો અમને તેની વિગતો અને આમંત્રણ જરૂરથી લખી મોકલશો. અમારું સરનામું નોંધી લેશો. નિયામક શ્રી, હરતા ફરતા કાર્યક્રમ, દૂરદર્શન કેન્દ્ર, થલતેશ ટેકરા, અમદાવાદ 380054. તો દર્શક મિત્રો, ફરી મળીશું એમજે લાઇબ્રેરીના જ સાનિધ્યમાં અને મેળવીશું વધુ વિગતો. ત્યાં સુધી વાંચતા રહો અને વંચાવતા રહો. કીપ રીડિંગ, હેપી રીડિંગ.